હું એનએલ પરમાર, એપીએમ મેલ બ્રાન્ચ, પોરબંદર હેડ પોસ્ટ ઓફિસ. અમારે પોરબંદર હેડ પોસ્ટ ઓફિસ ઉપરાંત પોરબંદરમાં 20 જેટલી સબ પોસ્ટ ઓફિસ આવેલી છે. ઉપરાંત પોરબંદર હેડ પોસ્ટ ઓફિસને 137 જેટલા ગામડા આવેલા છે, જ્યાં પણ એક ગ્રામીણ ડાક સેવક સર્વિસ આપી રહ્યું છે. અત્યારે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, આજે 9 ઓક્ટોબર છે, વર્લ્ડ પોસ્ટલ ડે છે, પણ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ આજે આધુનિક સમયની હારે તાલ મિલાવી રહ્યું છે. અત્યારે કોરોના કાળ હતો, આપણે જ્યારે બધી સર્વિસ બંધ હતી ત્યારે પોસ્ટમેન એક પણ દિવસની રજા રાખ્યા વગર રવિવારે પણ સતત કામગીરી કરેલ છે, એસેન્શિયલ સર્વિસમાં સતત કામ આપેલ છે, અને દવાઓ હોય, બીજી જરૂરી પાર્સલ હોય તો બધા પાર્સલ પહોંચાડેલા છે. એવી તો ઘણી કામગીરી કરેલી છે. અને પોસ્ટમેન આજે આપણે એમ કહીએ પોસ્ટનો જમાનો વયો ગયો, પણ એવું નથી. પોસ્ટમેન પાછી અત્યારે ટેકનોલોજી આવી છે. પોસ્ટમેન પણ અત્યારે સ્માર્ટફોન વાપરે છે. સરકારી સ્માર્ટફોનમાં એવી સગવડ છે કે જો કોઈ વૃદ્ધ માણસ હોય, નિવૃત્ત માણસ, એને ડિજિટલ લાઈફ સર્ટી આપવાનું હોય તો બેંકમાં જવાની જરૂર નથી. ફક્ત પોસ્ટમેનના મોબાઈલમાં અંગૂઠો આપી દઈએ તો એનું ડિજિટલ લાઈફ સર્ટી એને મળી જાય છે. ઉપરાંત તમારું બેંક ખાતું બેંક ઓફ બરોડામાં હોય કે મહારાષ્ટ્રની મુંબઈ બેંકમાં હોય, ક્યાંય પણ હોય, જો ત્યાં આધાર કાર્ડ આપેલું હોય તો અમારું પોસ્ટમેન ફક્ત તમારો અંગૂઠો અને આધાર નંબરથી, આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ છે જે APS, એના થકી તમે 10,000 સુધીના રૂપિયા તમારા ઘરે આપી શકે છે. આટલા આધુનિક પોસ્ટમેન થઈ ગયા છે. ઉપરાંત ઘણી સ્પીડ પોસ્ટ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પછી આધાર કાર્ડની કામગીરી છે, પાસપોર્ટની કામગીરી છે, એવી ઘણી કામગીરી પોસ્ટ ઓફિસમાં થાય છે. અને આપણે એમ કહી શકીએ કે આજના જમાનામાં પણ આપણે પોસ્ટ ઓફિસ વગર તો ચાલે એમ છે જ નહીં. ભલે જમાનો બદલો છે, કદાચ સાદી ટપાલ કે પોસ્ટકાર્ડની કામગીરી ઘટી છે, પણ સામે બીજી બધી ઘણી એવી કામગીરી છે કે જે આપણને જરૂરી છે, આપણા માટે ઉપયોગી છે, અહીં ને થાય છે એવી બધી કામગીરી, ને આપણા સમાજને ખૂબ ખૂબ ઉપયોગી થાય છે.